હાલ શિયાળાની સીઝન ચાલી રહી છે. કચ્છના નાના રણ ખાતે હજારો કિલોમીટરનું અંતર કાપીને વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. ખાસ કરીને ફ્લેમિંગો, સ્પૂનબેલ, કુંજ ટિલોર, પેરીગ્રીન, ફાલ્કન, રણચકલી, નાઇટ જાર, ડેમોલિન જેવા વિવિધ પક્ષીઓ આવી પહોંચ્યા છે. કચ્છના નાના રણના 4,953 ચોરસ કિલોમીટર એરિયામાં ઠંડીની સિઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. આ પક્ષીઓને જોવા માટે રાજ્ય અને પ્રદેશમાંથી પણ લોકો મોટી સંખ્યામાં અહીંયા આવતા હોય છે. હાલમાં યુરોપ જેવા દેશોમાં બરફનું પ્રમાણ વધુ હોવાથી આ પક્ષીઓ કચ્છના નાના રણ સુધી આવતા હોય છે. ગુડકર અભયારણ્ય દ્વારા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે પ્રાકૃતિક શિબિરનું પણ આયોજન થાય છે. આ વખતે બજાણા ટૂંકી ટાવર ખાતે તેમજ ધાંગધ્રા જીસ્ટા કેમ્પ ખાતે શિબિર યોજાયા હતા. ગુજરાતી શાળા કોલેજના 2000 જેટલા વિદ્યાર્થીઓએ આ શિબિરમાં ભાગ લીધો હતો. આશરે 2 વર્ષના કોરોનાના જે સમયગાળો છે એ બાદ ઘુડકર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાતા આ વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, જેમાં ખાસ કરીને અનેક વિદેશી પ્રવાસીઓ આવે છે. ઇટલી, સ્વિટ્ઝરલેન્ડ, નેધરલેન્ડ વગેરે દેશોમાંથી અનેક પ્રવાસીઓ વિઝિટ કરી છે. ઘુડકર અભયારણ્ય ઘુડકર સિવાય અનેક યાયાવર પક્ષીઓ, માઇગ્રેટરી બર્ડ્સ માટે પણ જાણીતા છે. તો આ વર્ષે સારી એવી સંખ્યામાં, સારા એવા નંબર્સ ઓફ બર્ડ્સ એન્ડ નંબર ઓફ સ્પીસીસ બંને રીતે સારી એવી સંખ્યામાં પક્ષીઓ જોવા મળ્યા છે. સભ્યો દ્વારા અમને કેટલું પણ માહિતી મળી, આપણે ઘુડખરને કેવી રીતે બચાવવા જોઈએ, આપણે કેવી રીતે એમનું સંરક્ષણ ને બધું કરવું જોઈએ તે અમને શીખવવામાં આવ્યું. અહીંયા કેટલા પણ પ્રકારના અમે બર્ડ્સ ને પક્ષી જોયા, ખૂબ જ મજા આવી અને અહીંયા અમને સભ્યો દ્વારા ખૂબ સારી સારી માહિતી પણ અમને મળી. વોટ અધર કમન કેન વી મેક અબાઉટ હિયર, ઇટ ઇઝ જસ્ટ સ્પેક્ટેક્યુલર, એબ્સોલ્યુટલી સ્પેક્ટેક્યુલર. એવરીથિંગ ઇઝ બ્યુટિફુલ. Everything is wild. You know, it's very interesting because it stayed wild. And animals here are, of course, all beautiful. I'm very impressed about this beautiful nature. We saw wild ass, complete family with all the little wild ass. We saw fantastic flamingo, pink color. And we saw also these amazing birds. It's very impressive.